દહેગામ તાલુકામાં ડબલ ઋતુનો અહેસાસ થવાથી શરદી, ઉધરસ અને ચક્કર તેમજ હાથ પગ તૂટવાના અને રોગચાળામાં થયેલો વધારો, રાત્રિના સમયે ઠંડીનો માહોલ, દિવસે ગરમી અને સુસવાટ ભર્યા પવનથી લોકો પરેશાન. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં હાલમાં શિયાળો ગણવો કે ઉનાળો ગણવો તે લોકોને સમજાતું નથી. કારણ કે એક બાજુ રાત્રિના સમયે જોરદાર ઠંડી લાગી રહી છે તો બીજી બાજુ ગરમી અને સુસવાટા ભર્યા પવન ફૂંકાતા તાલુકાની જનતાને ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અને આ ડબલ ઋતુનો સમન્વય થતાં રોગચાળાએ પણ માથું ઉચક્યું હોય તેમ હાથ પગ તૂટવા, ચક્કર આવવા, શરદી, ખાંસી, તાવ જેવા દર્દોનું પ્રમાણ વધી જવા પામ્યું છે. કારણ કે આવી ડબલ ઋતુનો અહેસાસ થતાં લોકો રાત્રિના સમયે ઘરમાંથી બહાર પણ નીકળી શકતા નથી તો બીજી બાજુ ગરમી લાગતા અને જોરદાર પવન ફૂંકાતા લોકોમાં ડબલ ઋતુમાં પીસાઈ રહ્યા છે. અને હાલમાં લગ્નની મોસમ પૂર બહાર ખીલી રહી છે ત્યારે લગ્ન માહોલમાં લોકો ઠંડીમાં ઠૂંઠવાતા જોવા મળી રહ્યા છે. અને હાલમાં મોંઘવારીનું પણ પ્રમાણ વધી જતા તેની સીધી અસર ખેડૂતો ઉપર પડી રહી છે. કારણ કે હાલમાં ખેડૂતો પાસે કોઈ આવકનું સાધન નથી તેથી ગામડાઓમાં લોકો હાથ ઉસીના પૈસા લાવીને પોતાનું ઘર ચલાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. તેની અસર દહેગામ તાલુકામાં વેપારીઓ ઉપર પડે છે અને દુકાનો ઉપર મંદીનો માહોલ સવાઈ જતા વેપારીઓ ગ્રાહકોને કાગદરે રાહ જોઈને બેસી રહ્યા છે. પરંતુ કૂવામાં હોય તો હવાડામાં આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. અગરસિંહ ચૌહાણ, જેડેશ ટીવી, દહેગામ.